કાર્યકર સુવર્ણ મહોત્સવની જય. કાર્યકર સુવર્ણ મહોત્સવની જય. એમાં આગામી દિવસોમાં જ્યારે કાર્યકર સુવર્ણ મહોત્સવ આવી રહ્યો છે ત્યારે રાજકોટની બધી જ પાંખના કાર્યકર્તાઓ શહેર અને ગ્રામ્યના આજે ખૂબ મોટી સંખ્યામાં એકત્રિત થયા છે. તમામ કાર્યકર્તાઓનું પૂજનીય સંતોનું હાર્દિક સ્વાગત છે સૌ કોઈને. જય સ્વામિનારાયણ. આજના આપ સૌ કોઈના સાનિધ્યની અંદર મારી સાથે ઉપસ્થિત છે બીએપીએસ સંસ્થાના વિદ્વાન વક્તા સંત પૂજ્ય ત્યાગ વત્સલ સ્વામી. સ્વામી, અમારા રાજકોટના કાર્યકર્તાઓના સ્નેહ મિલનમાં આપનું પણ હાર્દિક સ્વાગત છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. પૂજ્ય પુરમુનિ સ્વામી, એક સાથે આટલા બધા કાર્યકરોના દર્શન કરીને ખરેખર અંતરમાં ખૂબ આનંદ થાય છે. અને આપણે આ બધી કાર્યકરોની વિશેષ વાતોને બધું સાંભળીએ એ પહેલાં મને આપ એ કહો, આપની આંખોમાં કેવું છે, આપની તબિયત કેવી છે? આમ આંખોનું તો ખબર ન હોય એવું ભાગ્ય જ કોઈક છે. છેલ્લા લગભગ 2-2.5 વર્ષથી આંખોની તકલીફ છે ને બાપાના આશીર્વાદથી, સંતોના આશીર્વાદથી અત્યારે ટ્રીટમેન્ટ ચાલે છે. ન્યુરો મોડ્યુલેશન વગેરે દિલ્હી પણ 3-1 મહિના રહીને આવ્યા, રાજકોટમાં ટ્રીટમેન્ટ ચાલે છે. એમાં પાછું બાપાએ સ્ટેમ સેલની આજ્ઞા કરી છે એટલે સ્ટેમ સેલની ટ્રીટમેન્ટ શરૂ થઈ છે. દિવસમાં 2 વાર ઓક્સિજનના બાટલાથી એ ઓક્સિજન પણ ચાલે છે અને પથરી પણ સરસ સુખ આપે છે, આનંદ આપે છે. અને સાથે સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસ એટલે બધું ભગવાને મારા ઉપર અપાર કૃપા દ્રષ્ટિ કરી છે, પણ ઠાકોરજીની કૃપાથી હાથ પગ હાલે ચાલે છે ને સંતો ભક્તોના થોડા ઘણા દર્શન થાય છે ને મળાય છે એટલે ખૂબ આનંદ આવે છે. સ્વામી, આવી તબિયતમાં પણ તમે જે ઉત્સાહ ઉમંગથી કાર્યમાં એક્ટિવ છો, અમે તો વર્ષોથી જોઈએ છીએ. તમને શારીરિક બહુ તકલીફો છે, છતાં પણ હમણાં દિવાળી અંકુટ દરમિયાન જમો ને જમાડુરે પ્રોજેક્ટ બહુ સારી રીતે સંપન્ન થયો. હમણાં શાકોત્સવ સ્નેહમિલનના કાર્યક્રમો પણ ખૂબ અદ્ભુત થાય છે. મને પણ અહીંયા દરેક જગ્યાએ કથાવાર્તા માટે જવાનું થયું, બહુ સુંદર આયોજનો થયા. તો આ બધાનું આયોજન આપ કરો છો, તો આવી તબિયતની અંદર બીજો કોઈ હોય તો કશું ના કરે, પણ આપ તો સતત ઉત્સાહ ઉમંગથી નિત્ય નવી શ્રદ્ધાથી મહિમાથી આટલા કાર્યાન્વિત છો, એનું કારણ શું છે? મહારાજ સ્વામીની કૃપા છે, એમણે જ શરીર આપ્યું છે ને એમણે જ શરીરમાં રોગો આપ્યા છે અને રોગોની વચ્ચે સેવા કરવાની શક્તિ પણ એમણે જ આપી છે, સૂજ પણ એ આપે છે, એમની કૃપા છે. અને સાથે સાથે આપણા કરતાં અધિક દુઃખવાળા પણ સંતો ભક્તો સત્સંગમાં હોય છે, છતાં પણ સેવા ભક્તિ ઘણા બધા ખૂબ કરે છે અને અનેક જન્મ આપણે સમાજ માટે સગાવાલા માટે કુરબાન કરી નાખ્યા છે, તો આ જન્મે કરીને ભગવાન અને સંત માટે કેમ ઘસાવું એવી ભાવના મનમાં રહ્યા કરે છે. સાથે અમારા રાજકોટમાં પૂજ્ય બ્રહ્મતીર્થ સ્વામીનું બહુ નિરાળું નેતૃત્વ છે, હુંફ છે, અમારા 22-24 સંતોનો સંપ છે, પ્રેમ છે, લાગણી છે, આત્મીયતા છે. પણ આજે હું વખાણ કરવા માટે નહીં પણ એક ગૌરવ સાથે કહી શકું છું કે મારી એબસન્સ હોય કે પ્રેઝન્સ હોય, કાર્યકર્તાઓમાં જે કમિટમેન્ટ છે, અમારા રાજકોટના કાર્યકર્તાઓમાં જે સિદ્ધાંત નિષ્ઠા છે, જે સંપની ભાવના છે, જે ભીડો વેઠવાની ભાવના છે, એને જે પ્રોજેક્ટ આપો સ્વામી, ખરેખર મને જણાવતા આનંદ થાય છે કે અહીંયા અમે જેટલા પ્રોજેક્ટ કરીએ, એ પછી મધ્યસ્થ કાર્યાલયના પ્રોજેક્ટ હોય, જમોને જમાડુમાં એ લોકોના મનમાં હોય કે આટલું થશે, પણ જ્યારે કહેવામાં આવે કે આટલું કરવાનું જ છે તો પછી મરણીયા થઈને એ પ્રોજેક્ટ પાર પાડે જ છે. માનવ ઉત્કર્ષ મહોત્સવ હોય એ તો સંસ્થા લેવલના ઉત્સવ જેવો મહોત્સવ, પણ છતાં કેવળ અમારા રાજકોટના બાલ બાલિકા યુવક યુવતી પુરુષ મહિલા બધા ભેગા થઈને એને એટલો સરસ ઉત્સવ કરી દે, એટલે સ્વામી મારી આંખો કદાચ બંધ છે ને ઓછું દેખાય છે, પણ મારા 2500 કાર્યકર્તાઓની 5000 આંખો મારા માટે જોવે છે અને મારા માટે મદદરૂપ થાય છે અને કાર્યકર્તાઓ જ મારા હાથ પગ છે અને એના લીધે જ આ બધા જ સેવા સંબંધી પ્રોજેક્ટ બાપાની કૃપાથી, સંતો કાર્યકર્તાઓના સાથ સહકારથી બાપા રાજી થાય એના માટે અમે સૌ કોઈ યત્કિંચિત પ્રયત્ન કરીએ છીએ. ખરેખર અહીંયા જ્યારે અને બીજું મને તો સાથે સ્વામી
આનંદ એ વાતનો છે કે આપ જેવા સંતો પણ સમયે સમયે રાજકોટમાં આવતા રહે છે અને બધા કાર્યકર્તાઓને પોષણ આપતા રહે છે, હરિભક્તોને પોષણ આપતા રહે છે. આપ પણ બહુ વિચક્ષણ છો સ્વામી, એટલે પળમાં પામી જાઓ. જેણે જાજા ગામત્રા કર્યા હોય એને ખબર પડી જાય કે ક્યાં કેવું છે. એટલે આમ જાહેરમાં તમને એક ખાનગી પ્રશ્ન પૂછી દઉં છું કે આટલા દિવસોથી આમ રાજકોટમાં છો તો મારા કાર્યકર્તાઓને હું વખાણું એ તો વ્યાજબી છે, બરાબર છે, કારણ કે મારે કામ લેવાનું છે અને પ્રોજેક્ટ કરવાના છે. પણ તમે તો જતા રહેવાના છો અહીંયાથી, તો તમે આટલા દિવસોથી ફરો છો તો ખરેખર વ્યવસ્થિત આમ તટસ્થ ભાવે નિષ્કપટ ભાવે કહેજો કે તમને રાજકોટના કાર્યકર્તા કેવા લાગ્યા. હું એ જ કહેતો હતો કે આપ કાર્યકરો સાથે છેલ્લા 20 વર્ષથી કાર્ય કરો છો એટલે આપને તો અનુભવ હોય, પરંતુ હમણાં અમે એક મહિના માટે બધી સભાઓ કરવા માટે આવ્યા છીએ. તો સૌથી વિશેષ સદ્ગુણ કાર્યકરોનો દેખાયો એ છે આત્મીયતા, સંતો સાથેનો પ્રેમભાવ. અમે તો જ્યાં જ્યાં સભામાં જઈએ ત્યાં લગભગ કાર્યકરો પહેલી જ વખત મળતા હોય, પહેલો જ પરિચય હોય, પણ જાણે વર્ષોથી ઓળખતા હોય એવા ભાવથી મળે. અને એ તો આપણી BAPSની વિશેષતા છે, કાર્યકરોને સંતો પ્રત્યે અત્યંત પ્રેમભાવ છે. બીજી વાત એ જાણવા મળી કે જ્યારે જ્યારે અમે જતા સભા કરવા તો સંતો પહોંચે એટલે કાર્યકરનું પ્રવચન ચાલુ હોય. એ પ્રવચન પણ 5-10 મિનિટ સાંભળવા મળે તો એમ લાગે કે બહુ જ્ઞાની છે, પ્રવચનની કળા પણ બહુ સારી છે, પ્રવક્તા પણ જે કંઈક બોલે ટુ ધ પોઈન્ટ એકદમ વ્યવસ્થિત પ્રવક્તા અનાઉન્સમેન્ટ કરે, એટલે એમ લાગ્યું કે જ્ઞાની પણ ઘણા છે. અને જ્ઞાન છે પણ માન નથી. ઘણીવાર જ્ઞાન હોય, થોડી આવડત આવે તો થોડું અભિમાન આવે, પણ બધા નિર્માનીપણે સેવા કરે છે. સંતો જેમ આજ્ઞા કરે એમ પોતે સેવા કરે છે. સમર્પણની ગાથાઓ તો આપણે વર્ષોથી રાજકોટના ભક્તોની સાંભળીએ છીએ, એ અહીંયા પ્રતિષ્ઠા મહોત્સવ ત્યારે કે પછી આપણે હમણાં શતાબ્દી મહોત્સવ નિમિત્તે જે 98મી જન્મજયંતિ ઉજવી, પછી માનવ ઉત્કર્ષ ઉત્સવો થાય છે, એમાં બધાનું સમર્પણ તનબંધનથી બહુ છે. એટલે અમને પણ રાજકોટના આ બધા હરિભક્તોનો ખૂબ મહિમા અહીં આવીને સમજાયો, એવા સદગુણોના દર્શન થયા. અને એટલે જ વિચાર આવ્યો કે ખરેખર આ કાર્યકરોનો સુવર્ણ મહોત્સવ કેમ ન ઉજવાય. વાહ, આપણને બધાને તો ઉત્સાહ છે, પણ આપણા કરતાં અનેક ગણો ઉત્સાહ તો મહંત સાંઈ મહારાજને છે કેમ. ખરેખર સ્વામી, આપણે બહુ સમજીએ એવા નથી, પણ આ તો મહંત સ્વાઈ મહારાજને લીધે આપણને સમજાયો છે. મહંત સ્વાઈ મહારાજે કાર્યકર સુવર્ણ મહોત્સવનો ઉદ્ઘોષ આપણને આપ્યો, એમણે ઘોષણા કરી દીધી કે સુવર્ણ મહોત્સવ ઉજવો છે. આજ સુધીમાં અત્યાર સુધી વચનામૃતની જયંતિ ઉજવાઈ, ભગવાન સ્વામિનારાયણની ઉજવાઈ, સત્પુરુષોની ઉજવાઈ, પણ ક્યાંય કાર્યકર્તાનો મહોત્સવ ઉજવાય? ખરેખર કાર્યકર્તાનો સુવર્ણ મહોત્સવ ઉજવાય, અદ્ભુત ઉત્સવ. અને એટલો ઉમળકો એમને મહંત સ્વાઈ મહારાજ બે બે વાર જઈ બોલે, એક વાર બોલ્યા હોય તો પાછા બીજી વાર જઈ બોલે, ઊભા થતા થતા બોલે, બેસતા બેસતા બોલે, હાથ ખેંચીને બહાર કાઢીને જઈ બોલે. કાર્યકર્તાની જઈ બોલાવી જોઈએ. કાર્યકર્તા બેઠા હોય તો એના દર્શન કરતા થાકે નહીં. સારંગપુરમાં દિવ્ય સન્નિધિમાં કાર્યકર્તાઓને મારે પીરસવું છે, દૂધપાક બનાવ્યો, કાર્યકર્તાઓને રંગવા છે, કાર્યકર્તાને વ્યક્તિગત દર્શન આપવા છે, અને ત્યાં સુધી સંકલ્પ કે મારે એક એક કાર્યકર્તાના ઘેર ઘેર પધરામણી કરવી છે. એટલો સ્વામી, મને પહેલાં એમ હતું કે સત્પુરુષ હોય ને એને સંતો પ્રત્યે વધારે હેત હોય, કારણ કે આપણે બધા આટલું બધું છોડીને આવ્યા, આ બધા તો રાત્રે ઘેર પાછા જતા રહેવાના. એટલે આપણા માટે બાપાને વધારે હેત હોય, એટલે આપણે પહેલાં એક નંબરના દીકરાને કાર્યકર્તાઓ, બે નંબરના દીકરા, બે નંબરના એટલે બ્લેકના દીકરા નહીં પણ પહેલો ને બીજો એમ, એટલે અમે નાના દીકરાને, તમે મોટા દીકરા, અને મોટા દીકરાને બહુ હેત ના કરે ચાલે. પણ મેં આ વખતે જોયું કે મહંત સ્વામી મહારાજ આમ અબુધાબીની પ્રતિષ્ઠામાં પણ મારા કાર્યકર્તાઓ, અત્યારે સ્ટેડિયમમાં ઉત્સવ ઉજવવાનો છે તો પાછા ફોન કરીને પૂછશે કાર્યકર્તાને પ્રસાદમાં શું આપવાના છો, પ્રસાદના બોક્સની ચિંતા કરે છે, એમના નાસ્તાની ચિંતા કરે છે, શરબતની ચિંતા કરે છે, એટલી ચિંતા કરે છે. આના પરથી તો મને એમ લાગે છે કે સ્વામી મહંત સ્વામી મહારાજને છે ને કાર્યકર્તાઓ પર પણ એમને આટલું બધું હેત છે. સાવ સાચી વાત છે, કારણ કે સત્પુરુષની દ્રષ્ટિમાં તો જે કોઈ મહારાજ સૈનું કાર્ય કરે છે એ ભગવા વસ્ત્રમાં હોય કે શ્વેત વસ્ત્રમાં હોય, આ કાર્યકરોને પણ આપણે સૌ શ્વેતાંબરી સાધુ જ કહીએ છીએ. અને એનું કારણ પણ એ છે, કારણ કે ભગવાન સ્વામિનારાયણે
જે એકાંતિક ધર્મની વાત કરી, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, અને મારા તો એના સ્થાપન માટે જ આ ધરતી પર પધાર્યા હતા. એટલે આપણે કહીએ છીએ કે ઓમ શ્રી એકાંતિક ધર્મ પ્રવર્તકાય નમઃ. તો શ્રીજી મહારાજે એકાંતિક ધર્મનું પ્રવર્તન કર્યું કઈ જગ્યાએ? ભક્તોના જીવનમાં. આજે પણ આપણે આ એક એક કાર્યકર્તાઓના જીવનની અંદર ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિની દ્રઢતા જોવા મળે છે. એક એક સદગુણની વાત કરીએ, દાખલા તરીકે ધર્મની વાત કરીએ તો ધર્મ નિયમની દ્રઢતા, જે કંઈ શિક્ષાપત્રીના વચનો છે, સત્સંગ દીક્ષાના વચનો છે, એક એક કાર્યકરના જીવનની અંદર અત્યંત દ્રઢ છે. ને તમે તો અહીંયા કાર્યકરો સાથે બહુ નિકટતાથી રહો છો, કેવો ધર્મ પાડે છે ને આપણા કાર્યકરો? ખરેખર સ્વામી, આપણે સાધુ તરીકે જ્યારે ધર્મ પાળીએ છીએ અને સાથે સમાજમાં જોઈએ છીએ, ધર્મ એ કેવળ વક્તવ્યનો વિષય બની જાય છે, ધર્મ એ કેવળ લેખનનો વિષય બની જાય છે. પણ જ્યારે બીએપીએસના કાર્યકર્તાઓ સામે જોઈએ છીએ તો એ લોકોના જીવનમાં એ ધર્મના પાલક છે, ધર્મના પોષક છે અને ધર્મના પ્રવર્તક છે. બીએપીએસના કાર્યકર્તાઓ, હું જેટલા કાર્યકર્તાઓની નજીક આવું છું ને જેમ જેમ જોઉં છું, આપણને અહોભાવ થાય કે સંતોના જેવા નિયમ હોય એવા નિયમો કેટલાક કાર્યકર્તાઓ પાળે છે. સ્વામી, અહીંયા બેઠેલા કાર્યકર્તાઓને આપ નહીં ઓળખી શકતા હોય, પણ અહીંયા બેઠેલા કેટલાય કાર્યકર્તાઓ બહારનું ખાતા નથી, બહારનું પાણી નથી પીતા, કેટલાય કાર્યકર્તાઓના ઘરે ટીવી નથી, અરે કેટલાય કાર્યકર્તાઓ સોશિયલ મીડિયાનો બિલકુલ ઉપયોગ નથી કરતા, કેટલાક કાર્યકર્તાઓ લગ્ન પ્રસંગમાં જાય છે પોતાના સગાવાલાના, તો પણ બહાર લગ્ન પ્રસંગમાં પણ ખાતા નથી. અને આ કાર્યકર્તાઓને કોઈ પણ પ્રકારની આર્થિક જવાબદારી સોંપવામાં આવે, એક રૂપિયો પણ સંસ્થાનો લેવાનો ક્યારે કે ગોલમાલ કરવાનો સંકલ્પ નથી થતો, એટલા પ્રમાણિક ધર્મવાન કાર્યકર્તાઓ આપણા બીએપીએસના કાર્યકર્તાઓ છે. અને સાથે સ્વામી, આ બધા કાર્યકર્તાઓ, પુરુષ મહિલા કાર્યકર્તાઓ, યુવક યુવતી કાર્યકર્તાઓ કે બાળ બાલિકા કાર્યકર્તાઓ સાથે રહીને સેવા કરતા હોય છે, પણ સ્વામી, જેવું સંતોનું ચારિત્ર્ય જોઈને કાર્યકર્તાઓ વાહવા કરે છે, એમાં કાર્યકર્તાઓનું ચારિત્ર્ય જોઈને આપણને વાહવા કરવાનું મન થાય એવા ચારિત્રવાન કાર્યકર્તાઓ છે. મને એક પ્રસંગ યાદ આવે છે, અમારા ડૉક્ટર ગુંજન મોદી, ડૉક્ટર ગુંજનભાઈ પીડિયાટ્રિશિયન છે, એમના પત્ની પણ ડૉક્ટર છે. હમણાં મારી જયપુર ટ્રીટમેન્ટ ચાલુ હતી ત્યારે ડૉક્ટર ગુંજનભાઈ મોદી ત્યાં આવ્યા હતા, પરિવાર સાથે ફરવા માટે આવ્યા હતા જયપુરને, સાથે અમારી સાથે પણ દીકરા સાથે આવીને બેસે કરે, બહુ જ સેવાભાવી છે, આર્થિક તનમન ધનથી સેવા કરે છે, મંગળારતીમાં આવે છે, ઠાકોરજીના દર્શન, રવિ સભા, હરિભક્તોની સેવા, સંતોની સેવા. પણ સ્વામી, જાણવા મને એ મળ્યું કે જયપુર આવ્યા હતા ત્યારે જયપુર બધા કિલ્લા જોવા માટે જાય તો બહારનું ક્યાંયથી ન ખાય અને ફ્રૂટ ખાઈ લેતા હતા. સવારના નીકળ્યા હોય ફ્રૂટ ખાઈ લેવાના, અથવા મંદિરેથી નાસ્તો આપ્યો એટલો નાસ્તો જ ખાવાનો, બહારનું કશું જ નહીં ખાવાનું. સ્વામી, એક ડૉક્ટર લેવલે અને પોતે હજારો લાખો રૂપિયાનું ખાઈ શકે એવા હોય, છતાં પણ આવા નિયમ ધર્મની દ્રઢતા પાળવી, તો એ સ્વામી કેવું, આમ બીએપીએસના કાર્યકર્તાઓમાં જે ધર્મ દેખાય છે એ જોઈને મસ્તક નમી જાય છે. અમે પણ સંતો જ્યારે જ્યારે વિચરણમાં જઈએ ત્યારે ધર્મ નિયમની દ્રઢતા કેવી હોય, એમાં અહીંના સંયોજક કેતનભાઈ કાછેલાનો પ્રસંગ કહી છે, એ મારે આપના મુખે થોડું સાંભળવું છે. હા સ્વામી, કેતનભાઈ કાછેલા અમારા સંયોજક તરીકે સેવા આપે છે, અને એમને પણ એવો જ નિયમ છે કે બજારું ખાણીપીણીનો ત્યાગ છે. અને એમાં વાત જાણે પ્રસંગ એવો બન્યો કે એમના દીકરા યોગીરાજ કાછેલાના જ લગ્ન હતા, અને લગ્નના દિવસે રિસેપ્શનમાં એ જમ્યા નહીં, એટલે પછી ખબર પડી કે જમ્યા નથી. કેમ નથી જમ્યા? એ કે કેટરિંગનું છે એટલે હું નથી જમતો. બધું પણ કેટરિંગનું સારું છે અને કેટરિંગમાં ડુંગળી લસણ વગરનું છે, ભગવાનને ધરાવેલું છે. ના કે તો પણ મારે કેટરિંગનું ન ખાવાનો નિયમ છે. તો મંદિરેથી પ્રસાદ લઈ જઈને એમને જમાડ્યો ત્યારે દીકરાના લગ્નમાં જમ્યા. આ દ્રઢતા આપણા કાર્યકર્તાઓમાં, આવા સેંકડો કાર્યકર્તાઓ છે કે જે આવા ધર્મનું પાલન કરી રહ્યા છે. અને આવી ધર્મ નિયમની દ્રઢતા છે એના મૂળમાં પણ જ્ઞાન છે, કારણ કે આવું જ્ઞાન હોય તો ધર્મ નિયમ પડાય. આપણા કેટલા હરિભક્તો એવા પણ છે કે એમના દર્શન કરીએ એટલે આપણને સાક્ષાત મૂર્તિમાન આત્મનિષ્ઠા, સાક્ષાત જ્ઞાનનું સ્વરૂપ આપણને લાગે. અમે બાપાની આજ્ઞાથી બધી જગ્યાએ કથાઓ કરવા જઈએ છીએ, એવા હરિભક્તોના દર્શન થાય છે. અમરેલીની અંદર આપણા રાજેશભાઈ ગાંધી હરિભક્ત છે, આપે નામ સાંભળ્યું હશે, શિબિરોમાં પણ
આપણે એમના પ્રસંગો સાંભળીએ છીએ. સ્વામી રાજેશભાઈ ગાંધી 80ના દાયકામાં પોતે કાર્યકર થયા અને બાપાની આજ્ઞાથી ત્યાં જ રહ્યા. આમ તો પ્રમોશન મળતું હતું ઘણી જગ્યાએ, પણ બાપાની આજ્ઞાથી ત્યાં જ પોતે રહ્યા. અત્યારે તેઓની ઉંમર 75 વર્ષની છે. હી હેઝ બીકમ ટોટલી બ્લાઇન્ડ, આંખે કંઈ દેખાતું જ નથી, છતાં પણ કાર્યકરની બાઇક પર બેસી પાછળ એ પોતે ગામડે ગામડે આજની તારીખે કથા કરવા જાય છે. એટલું જ નહીં, એમના ધર્મપત્ની છે, તેઓ સત્સંગ સૌરભમાંથી પ્રવચન વાંચે, રાજેશભાઈ સાંભળે અને એવી રીતે કથાવાર્તા તૈયાર કરે છે. મધ્યસ્થ કાર્યાલયના કંઈ મેસેજ આવે આપણા મેસેજની અંદર તો એ એમના પત્ની વાંચે અને પછી રાજેશભાઈ યાદ રાખીને મિટિંગમાં બધા મુદ્દા વર્ણવે. હવે આંખે ન દેખાતું હોય એટલે આપણને એમ થાય એક જગ્યાએ બેસી રહીએ, પણ કેવી આત્મનિષ્ઠા હશે કે 75 વર્ષની ઉંમરે આંખે ન દેખાય છતાં પણ ગામડે ગામડે આજની તારીખે વિચરણ કરે. આ જ્ઞાન કહેવાય કે નહીં, આત્મનિષ્ઠા કહેવાય કે નહીં? અદ્ભુત. મહારાજે જે ધર્મની વાત, જ્ઞાનની વાત કરી, કાર્યકર્તાના જીવનમાં સાંગોપાંગ દેખાય છે, એમાં ત્રીજું લક્ષણ છે વૈરાગ્યનું. આમ મોટે ભાગે વૈરાગ્ય શબ્દ સાંભળીએ તો શું લાગે કે વૈરાગ્ય સાધુઓ માટેનો શબ્દ છે, હરિભક્તો માટે રાગ એ બરાબર છે, અને સંસારી માટે તો વૈરાગ્ય શેનો હોય, એને તો સંસારની અંદર જીવવાનું છે એટલે એ લોકોએ તો વૈરાગ્ય ન કરવાનું હોય. પણ છતાં સ્વામી સંસારમાં રહેવા છતાં પણ જળ કમળવત જે રીતે દાદા ખાચર જેવા હરિભક્તો રહી શકતા હતા, પર્વતભાઈ ગોરધનભાઈ જેવા હરિભક્તો રહી શકતા હતા, એ રીતે આપણા કાર્યકર્તાઓ જે સ્વામી સંસારમાં રહીને વૈરાગ્યની ધરતા રાખે છે. વૈરાગ્ય એટલે ખાલી ભગવા કપડાં પહેરવા એ નથી, વૈરાગ્ય એટલે ખાલી પત્તરમાં જમવું એ નથી, પણ જ્યાં મળે જેવું મળે ચલાવી લેવું ને, એ પણ એક સૂક્ષ્મ વૈરાગ્ય છે. આ કાર્યકર્તાઓને વધારે સારા પગારની નોકરીઓ મળે, પ્રમોશન મળે, છતાં પ્રમોશનને ઠોકર મારી અને પોતાને જે સેવા સોંપી હોય એ સેવા એ કરે છે. આ કાર્યકર્તાઓને લાંચ પ્રલોભનો મળે છે છતાં બિલકુલ એની અંદર લલચાતા નથી. આ કાર્યકર્તાઓને બીજા ખાવાના રજોગુણી પદાર્થો મળે અને સાથેના બીજા લોકો ખાતા હોય, વ્યસન દુરાચાર કરતા હોય, છતાં પણ એ લેશ માત્ર એ બાજુ લલચાતા નથી, ફિલ્મો જોવા જતા નથી. અને એમાં પણ સ્વામી નાનામાં નાના કાર્યકર્તાઓ હોય અને આર્થિક સેવાની જ્યારે વાત આવે ત્યારે કાર્યકર્તાઓને જેટલું કહીએ, મને ખબર છે અક્ષરબ્રહ્મ સંકુલનો ખરડો હોય, સંસ્કાર ધામોના ખરડા હોય, કે પછી જન્મજયંતીનો ખરડો હોય, કે શૈક્ષણિક સંકુલ માટે ખરડો હોય, કાર્યકર્તાઓ સાવ સામાન્ય ઘરમાં સ્વામી 50 વારના મકાનમાં રહેનારા રાજકોટના કાર્યકર્તાઓ 5 લાખ ને 11 લાખના સંકલ્પો કરે છે. આ કરી તે શક્ય બને એને કેટલું નહીં તો પોતાના મકાનનો વિચાર કરે, પોતાની સગવડોનો વિચાર કરે, ફોરવ્હીલ લાવવાનો વિચાર કરે, ટુ વ્હીલમાં આખો પરિવાર સભામાં આવે અને ફોરવ્હીલનો વિચાર નથી કરતા પણ સેવાનો વિચાર કરે છે. અને એમાં પણ એકના એક દીકરા કે બે દીકરાઓ આપી દેવા એ તો કેટલો વૈરાગ્ય હોય. સ્વામી અમારા રમેશભાઈ ખોલિયા બધા ઓળખે છે ને, આપ પણ ઓળખો છો સ્વામી, બે દીકરા આપી દીધા, પ્લોટ આપી દીધા, જમીન આપી દીધા, VRS લઈને સેવામાં આવી ગયા. અમારા મંજીભાઈ પરસાણા બે દીકરા આપી દીધા, પ્રતાપસિંહ બાપુ બે દીકરા આપી દીધા, વિનુભાઈ પટેલ અમારા બાબુભાઈ એકના એક દીકરા. રાજકોટમાં આવા કેટલા અમારા કાર્યકર્તાઓ છે જેણે એકના એક દીકરા આપી દીધા. આ કાર્યકર્તાના અંતરમાં એને વૈરાગ્યનું એકેય ભજન કદાચ નહીં આવડતું હોય પણ એના લોહીના કણે કણમાં વૈરાગ્ય ધડ છે ને, એટલે આ શક્ય બને છે. ખરેખર ભગવાન સ્વામિનારાયણે વૈરાગ્યની આ જ વ્યાખ્યા શિક્ષાપદરીમાં કરી છે ને કે વૈરાગ્યમ જ્ઞેયમ અપ્રીતિ શ્રીકૃષ્ણે તર વસ્તુ છું. એટલે કે ભગવાન સિવાય બીજે બધે ક્યાંય રાગ નહીં, એ જ સાચો વૈરાગ્ય. પરમ પૂજ્ય મહંત સાંઈ મહારાજે સત્સંગ દીક્ષાના 120મા શ્લોકમાં પણ વાત કરી કે બ્રહ્મ પરબ્રહ્મ વિના બીજે ક્યાંય આસક્તિ નહીં, વૈરાગ્ય છે. એટલે આ કાર્યકરોના અંતરમાં આવો વૈરાગ્ય છે પણ સાથે એવી ભગવાન પ્રત્યે ભક્તિ પણ છે, સત્પુરુષ પ્રત્યે એવી અનન્ય ભક્તિ પણ છે. કારણ કે દરેક કાર્યકરોના ઘરોની અંદર આપણે દેખાય છે, સવારે ઉઠે ત્યારથી ભક્તિની શરૂઆત થઈ જાય, પ્રાતઃ પૂજા, સવારની આરતી, થાળ, માનસી પૂજા, સાંજે પાછો થાળ, આરતી, ઘરસભા, પછી અઠવાડિયામાં પરાસભા, રવિસભા, જ્ઞાનગોષ્ઠી, કેટલી ભક્તિ કરે છે આપણને દેખાય છે. અને એમાં પણ અમુક કાર્યકરોને આપણે જોઈએ એમ લાગે સાક્ષાત મૂર્તિમાન ભક્તિ છે એમ.
ઘણા હરિભક્તો કલાક કલાક સુધી પૂજા કરતા હોય, ઘણા ધ્યાન માનસી કરે પણ વ્યવસ્થિત કરે. આપણા વીરચંદભાઈ મોદી તેઓ તો 2.5 કલાક પૂજા કરે છે. અને એટલું જ નહીં, મૂર્તિમાં તો ભગવાન નિહાળે છે, સંતોને જુએ ને બાપા બાપા કહીને દંડવત કરવા લાગે, હરિભક્તો જુએ દંડવત કરે, દરેકમાં ભગવાન દેખાય. કેવી અનન્ય ભક્તિ છે આ લોકોના જીવનમાં. એટલે આપણે જે કાર્યકર સુવર્ણ મહોત્સવ જવીએ છીએ ને, સુવર્ણ મહોત્સવ કોનો હોય, જે સોના જેવા હોય ને એનો જ હોય. આ કાર્યકરો એક સોના જેવા છે, સુવર્ણ જેવા છે, એટલા માટે જ આપણે કાર્યકરો સુવર્ણ મહોત્સવની જય બોલાવીએ છીએ, ખરું કે નહીં? બરાબર છે. અને રાહ જોઈ રહ્યા છીએ આપણે સુવર્ણ મહોત્સવ કેવો થવાનો છે. અને હમણાં તો સ્વામી વાત સાંભળી કે બહુ અદ્ભુત થવાનો છે. મને ખ્યાલ છે આપ તો છેલ્લા 20 વર્ષથી સભા મંડપમાં ખાસ સ્ટેજ વ્યવસ્થામાં સેવામાં હોવ છો, પછી મીડિયા અને પ્રેસમાં પણ આપની સેવાઓ હોય છે, તો એવું સાંભળ્યું છે કે આ મહોત્સવ કંઈક જુદી જ રીતે અનેરો ઉજવવાનો છે, એની કંઈક આપને ડિટેલ માહિતી હોય તો શેર કરશો. સ્વામી અત્યાર સુધી છેલ્લા લગભગ મને 28 વર્ષથી સભા વ્યવસ્થાની સેવાઓ બધી પ્રાપ્ત થાય છે, પણ આ વખતનો જે ઉત્સવ છે, પહેલું તો પ્લેસ, અત્યાર સુધી આપણે સરદાર સ્ટેડિયમમાં કર્યો પણ એની 35,000 કેપેસિટી, ડીવાય પાટીલમાં કર્યો પણ એની 60,000 કેપેસિટી, પહેલીવાર બીએપીએસનો એવો ઉત્સવ થશે કે જેની 1,00,000ની કેપેસિટી છે અને સ્ટેડિયમમાં થશે, એટલે સ્ટેડિયમમાં એ લોકોનો આખો ઉત્સવ છે. એટલે સ્વામી વ્યૂ કેવો આવશે આખો, આમ કે સ્ટેડિયમમાં બધા કાર્યકર્તાઓ બેઠા હોય અને મહંત સ્વામી મહારાજનું સ્ટેજ ત્યાં નીચેના ભાગની અંદર હોય? અને બીજી થોડીક વાત કરી દઉં કે સ્વામી આ વખતે જેમ ડાન્સ ડ્રામા થતા હોય ને, તો મોટે ભાગે જન્મજયંતિમાં થાય તો 200 પરફોર્મર હોય કે રજૂ કરતા હોય, 200, 250, 300, આ વખતે 1700 તો રજૂ કરતા છે, 1700 રજૂ કરતા. અને લાઇટિંગ, જે લાઇટિંગ કરવાના છે એ વિશ્વવિખ્યાત લાઇટિંગ કરનાર માણસ છે, જે મોટા મોટા ફંક્શનોમાં લાઇટિંગ કરે છે એ વ્યક્તિ લાઇટિંગ કરનાર છે. અને લોનની અંદર, જે નીચે લોન હશે એ ભાગની અંદર બધું પ્રેઝન્ટેશન થશે. એટલે આમ અતિશયોક્તિ કદાચ લાગશે, પણ ચાઈના બેઝિંગ ઓલિમ્પિકનું ઉદ્ઘાટન જેવું હતું ને, એની ઝાંખી આ વખતના સુવર્ણ મહોત્સવમાં થશે. ઉપર બેઠા બેઠા શું વાત છે, અદ્ભુત રીતે એવું પ્રેઝન્ટેશન, એવું એના ઉપર પ્રોજેક્શન થશે. કાર્યકર્તાઓ, મહંત સ્વામી મહારાજનું સ્વાગત, અને દરેક સેકન્ડે વાહ વાહ વાહ, ઓહો ઓહો, કાર્યકર્તાઓને પણ એ રીતે નવાજવાના છે, નાસ્તા ને ભોજન ને બેલ્ટ ને બધું, એટલે વધારે નથી કહી દેતો હું, સીઈંગ ઇઝ બિલીવિંગ છે. અને સ્વામી 3.5 કલાકની કદાચ સભા છે ને, પણ પૂરી થયા પછી બધાને ઊભા કરવા પડશે, બસ સભા પૂરી થઈ ગઈ એવું લાગશે, એવો આ વખતનો સુવર્ણ મહોત્સવ થવાનો છે. તમે સ્ટેડિયમની વાત કરી ને, એટલે અત્યારથી મારા મનમાં વિઝ્યુઅલાઇઝેશન શરૂ થઈ ગયું કે જેમ અક્ષરધામમાં ચારે બાજુ મૂકતો હોય છે, એમ બાપા વચ્ચે હશે ને ચારે બાજુ આ કાર્યકરો મૂકતો દર્શન કરતા હશે, એવા આપણને દર્શન થશે. અને ખરેખર આ તો અદ્ભુત છે, આ સોના જેવા કાર્યકરોનો સુવર્ણ મહોત્સવ ખરેખર એવો જ હોવો જોઈએ ને. કાર્યકર સોના જેવા છે ને, કાર્યકર્તા કેટલાક સિંહ જેવા છે, આમ સિંહ સંતાન જેવા હોય તો સિંહ જેવા કહેવાય, કેટલાક ચપળ છે આમ એમ કહી શકાય, વફાદાર છે એમ કહી શકાય, પણ આમ સોના જેવા કાર્યકર કેમ સરખામણી કરો છો તમે? કારણ કે સોનામાં જે ક્વોલિટીઝ છે, સોનાની અંદર જે સદગુણો છે ને, એ આપણા એક એક કાર્યકરમાં સદગુણો છે. સોનાનો પહેલો સદગુણ છે પ્યોરિટી, ગોલ્ડ ઇઝ ઓલવેઝ પ્યોર. આપણા બધા કાર્યકરો છે ને અત્યંત શુદ્ધ છે, એમના પવિત્ર જીવનથી, સેવા સત્સંગથી એમનું જીવન પરિશુદ્ધ છે. આપણે એક એક કાર્યકરોને જોઈએ તો એમ લાગે કે આ કાર્યકરો ખરેખર સોના જેવા છે. આપણા અરુણભાઈ સાહેબ આણંદના, આપણા વર્ષો જૂના સંયોજક પૂજા અખંડ દર્શન સાંઈના પૂર્વાશ્રમના પિતાજી, તેઓના દર્શન કરીએ ને એટલે આપણને એમ લાગે કે ખરેખર તેઓનું હૃદય સોના જેવું જ છે, એમનું આખું જીવન જ સુવર્ણ જેવું છે. 1980 પ્રસંગ મને યાદ આવે છે કે તે વખતે બજાજ સ્કૂટર એ લેવું હોય તો 6 મહિના વેઇટિંગમાં રાહ જોવી પડતી હતી. અને બજાજ સ્કૂટર આવ્યું એમની પાસે, મંદિરમાં પૂજન કરાવવા માટે પધાર્યા. પરમ પૂજ્ય પ્રમુખ સાંઈ મહારાજ ત્યાં વિરાજમાન હતા. એ વખતે બાપા પૂજન કરતા હતા
અને પૂજ્ય ભગવચરણ સ્વામી વગેરે જે અત્યારે સંતો છે તે વખતે યુવકો હતા. બીજા વર્ષે એટલે કે 1981ના વર્ષમાં ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવ આપણે ઉજવવાના હતા, એટલે આ બધા યુવકો છે ને ગામડે ગામડે પ્રચાર પ્રસાર માટે જતા 80ના વર્ષમાં, અને તે વખતે સાયકલ પર જતા, બીજું કંઈ હતું નહીં. એટલે સ્વામી બાપા જ્યારે સ્કૂટરનું પૂજન કરતા હતા ત્યારે આ ભગવચરણ સ્વામી યુવકમાં તેમણે સેજે બાપાને વાત કરી કે બાપા, અમે અત્યારે યુવકો ગામડે ગામડે જઈએ છીએ એટલે અમે તો સાયકલ પર જઈએ, ચાલતા જઈએ, આવું એક સ્કૂટર હોય ને તો વિચરણ કરવાની થોડી વિશેષ સાનુકૂળતા રહે. તો બાપાએ માત્ર અરુણભાઈની સામે જોયું, અરુણભાઈ ચાવી આપી દીધી, બાપા સ્કૂટર આપનું છે, મારું નથી, આ યુવકોને આપી દો સેવા માટે. હવે આને સોના જેવા હરિભક્ત કહેવાય કે નહીં? એમના અંતરમાં કોઈ ઈચ્છા નહીં, કોઈ કામના નહીં, બાકી તે વખતે 80ના વર્ષની અંદર સ્કૂટર લાવવું એટલે અત્યારે મર્સિડીઝ આવવા જેવું છે. 6 મહિના મર્સિડીઝના વેટિંગમાં હોય, આવે મંદિરમાં તમે પૂજન કરવા માટે હરિભક્ત આવે ને કોઠારી સાંઈ કે અમારા સંતોને વિચરણમાં આપી દો ને, તો એ વખતે એવું હતું. પણ ખરેખર કાર્યકરોનું હૃદય સુવર્ણ જેવું છે, એટલા માટે જ તેઓ આવું જીવન જીવી રહ્યા છે. આપે સોનાની વાત કરી, સોનાનો જેમ પ્યોરિટીનો ગુણ હોય છે ને સ્વામી, એમ સોનાનો બીજો એક ગુણ છે માલિયાબિલિટી, એટલે સોફ્ટનેસ. સોનું છે ને પોચું હોય, સોનાને ટીપી શકાય, સોનાને વિસ્તારિત કરી શકાય. એક અંશ સોનું હોય એમાંથી 300 ફૂટનું પતરું થઈ શકે, એટલું સોનું વિસ્તાર પામી શકે. એમ મને કાર્યકર્તાઓ સાથે સરખામણી કરતા એવું લાગે છે કે આપણો કાર્યકર પણ સુવર્ણ જેવો એટલા માટે છે કે કાર્યકરમાં પણ વિસ્તારની ભાવના છે, સંકુચિતતાની ભાવના નથી. તમે બીએપીએસના એક કાર્યકરને એક મંડળ સોંપો, એક સભા સોંપો, એટલે એ તમને વધારીને આપશે, ઘટાડીને નહીં આપે. કાર્યકર્તાને ક્ષેત્ર આપો તો એ વધારીને આપશે, એને આર્થિક સેવા માટેનો કોઈ પ્રોજેક્ટ આપો તો એ વધારીને આપશે, કોઈ પણ જગ્યાએ. એટલે તો બીએપીએસ કૂદકેને ભૂસકે વધતી સંસ્થા છે, કારણ કે કાર્યકર્તાઓમાં વિસ્તાર કરવાની ભાવના છે. એમાં મને યાદ આવે છે રાજકોટના અમારા કાર્યકર્તા ધર્મેન્દ્રભાઈ લિંબાસિયા. સ્વામી, ધર્મેન્દ્રભાઈ લિંબાસિયાનો બહુ ટૂંકા ગાળાનો સત્સંગ છે, બહુ જૂના સત્સંગમાં નથી, આ મંદિર પ્રતિષ્ઠા વખતે પણ સત્સંગ નહોતો એને, એટલે સમજી શકાય છે કે નવો સત્સંગ છે. શરૂઆતમાં આવ્યા અને સંપર્ક કાર્યકર તરીકે એને નિયુક્ત કર્યા, તો સંપર્ક કાર્યકર બનાવ્યા તો એમાંય સરસ રીતે સેવા કરી, નવા નવા બીજા હરિભક્તોને સંપર્ક કાર્યકર બનાવે, જોડતા જાય. પછી એમ લાગ્યું કે આને તો મંડળ સંચાલક બનાવવા જેવા છે, એટલે મંડળ સંચાલક બનાવ્યા, તો એમાં પાછું સરસ મંડળ ડેવલપ કર્યું, બીજું મંડળ ડેવલપ કર્યું. કીધું આને તો નિરીક્ષક કરવા જેવા છે, તો એને નિરીક્ષક બનાવ્યા, તો પાછા 2-3 મંડળની જવાબદારી પણ એટલી સરસ સંભાળે, કથા વાર્તા એટલી સરસ કરે. કીધું આને 2-3 મંડળ ના ચાલે, આને 4-5 આવે એવું કરવું જોઈએ, એટલે મેં સહનિર્દેશક બનાવ્યા. તો સહનિર્દેશક બનાવ્યા તો 4-5 મંડળમાંથી હજુ કેમ વધારે થાય એના મનમાં વિચારો, આયોજનો એટલા બધા આવે, મેં કીધું આ નિર્દેશક કરી દેવા જેવો છે, એટલે એને નિર્દેશક બનાવ્યા. આજે તમને આનંદ સાથે કહી શકું છું કે રાજકોટ એક આખા ક્ષેત્રનો નિર્દેશક ખાલી 33 કે 34 વર્ષનો નિર્દેશક હોય. પણ કાર્યકર્તાઓમાં જે વિસ્તારની ભાવના છે એ સોનાનો ગુણ છે. ખરેખર તમે આજે સદગુણની વાત કરીને, માલિયાબિલિટી એટલે કે એ વિસ્તાર કરી શકે પોતાના એરિયામાં સત્સંગનો, અને એટલા માટે જે સ્વર્ણ છે એનું જે ત્રીજું લક્ષણ છે ને એ છે ફ્લેક્સિબિલિટી. સ્વર્ણ જેવી ધાતુ, એના જેવી કોઈ ધાતુ ફ્લેક્સિબલ નથી. એમ કહેવાય છે કે જે સોનું હોય, અડધો તોલો પણ તમે સોનું લો, એનો ખૂબ લાંબો વાયર તમે બનાવી શકો, જેમ વાળો તેમ વળે, લોખંડ તમે જેમ વાળો એમ ન વળે. પણ સોનામાં એવી નરમાશ છે, એટલી સરળતા છે, ફ્લેક્સિબિલિટી છે કે નાનામાં નાનો પાતળો વાયર પણ તમે બનાવી શકો ને વાળી શકો. એમાં કાર્યકરો છે ને એમના જીવનની અંદર ફ્લેક્સિબિલિટી કેવી છે, તેઓ આટલા બુદ્ધિશાળી છે, ભણેલા ગણેલા છે, ઉત્સાહથી આવો સત્સંગ વધારે છે, પણ એટલા જ સરળ છે. આપણે સંતો જ્યારે જ્યારે આજ્ઞા કરીએ, મધ્યસ્થ કાર્યાલયના પરિપત્રોમાં પ્રોજેક્ટની બધી વાતો આવે, તો જે આજ્ઞા આવે એ પ્રમાણે કરે. ઘણીવાર અમે લોકો પારણ કરવા જઈએ ને તો એવો અનુભવ થાય કે કાર્યકરે બધું ગોઠવી દીધું હોય, પછી સમય, ભોજન, આ તે, પછી સ્થાનિક સંતો કે કથા કરનારા સંતો જેને ચેન્જ કરાવે ને, તરત સરળ થઈને ચેન્જ કરી દે. એવું નહીં કે મેં આ નક્કી કર્યું તો આવું જ થશે, એ
એટલે જે આ સરળતા છે ને આપણા કાર્યકરોના જીવનમાં, એ બહુ જ મોટો સોનાનો સદગુણ એમના જીવનમાં છે. અને આ તો આપણે નાની વાત કરી કે સભા વ્યવસ્થામાં કે મંદિરું મૂકી દેવું કે પ્રોજેક્ટમાં, પણ સ્વામી જીવનના નિર્ણયો એ ચેન્જ કરવાને એમાં કેટલી ફ્લેક્સિબિલિટી જોઈએ. આપણા ચિત્તરંજનભાઈ રાજુલાના સંયોજક હતા અને અહીંયા રાજકોટની અંદર જ તેઓ સેટલ થયા હતા અને એમના દીકરા હરીને પણ સેટલ કરવાનો હતો, બધું બિઝનેસ ડેવલપ કરવાનો પ્લાનિંગ કર્યું, થઈ ગયું હતું બધું. પણ બાપાએ આજ્ઞા કરી કે તમારે હવે સારંગપુરની અંદર યુવા તાલીમ કેન્દ્રમાં સેવામાં જવાનું છે. બધું છોડી દીધું. સ્વામી ધીસ ઇઝ નોટ ઇઝી થિંગ, કારણ કે એક તો યુવાનોએ લગ્ન કર્યા હોય, આ બાજુ એના પિતા ચિત્તરંજનભાઈ એમણે આખું રાજકોટમાં વિકસાવ્યું હોય, પછી આટલું મોટું શહેર છોડીને સારંગપુરમાં જતા રહેવાનું અને ત્યાં સેવામાં જીવન વ્યતીત કરવાનું, આ સોના જેવો સદગુણ એક એક કાર્યક્રમમાં છે. પેલા પરેશભાઈ આપણા ભરૂચવાડા યુવા નિર્દેશક, સ્વામી ગોદરેજ કંપનીમાં નોકરી હતી અને રિલાયન્સમાંથી ઓફર આવી, એક તો પદવી મોટી, પૈસા વધારે, વધારે એટલે 45-50% પગાર વધતો હતો અને મુંબઈ જેવા શહેરમાં જવાનો હતો. પણ ત્યાંના કોઠારીને સંત નિર્દેશક પૂજ્ય અનિર્દેશ સ્વામી, તેઓ એટલું જ કહ્યું કે પરેશભાઈ તમારા જેવા કાર્યકર અહીંયા હોય તો સારું. સ્વામી ઓફર ઠુકરાવી દીધી, મુંબઈ ના ગયા, રિલાયન્સમાં ના ગયા, ગોદરેજમાં જ નોકરી કરે છે અને ત્યાં જ ભરૂચમાં જ યુવા નિર્દેશકની નોકરી કરે છે. આ છે સોના જેવો સદગુણ આપણા કાર્યકરોમાં. અને ખરેખર અનુભૂતિ આપણને થાય છે કે સોનામાં જેવી સરળતા છે એવી સરળતા કાર્યકર્તાઓમાં છે, એટલે જ તો સંતો કાર્યકર્તાઓ સાથે મળીને પ્રોજેક્ટ કરી શકે છે. બીજો એક સ્વામી સોનાનો અતિશય અગત્યનો ગુણ છે, એ છે ડેન્સિટી એની. યસ, ડેન્સિટી એટલે ઘનતા. કદાચ અહીંયા બેઠેલા બધાને ખબર પડશે કે ડેન્સિટી ઘનતા કેટલી હોય છે. દરેક ધાતુની એક ઘનતા હોય છે, સોનાની ઘનતા ફૂલ છે અને સોનું એટલું ઘનીભૂત સ્વરૂપ છે, મજબૂત સ્વરૂપ છે, એટલે સોનાને તમે ટચકા મારો, સોના ઉપર કંઈ ગમે તેટલો પ્રયત્ન કરો તો પણ સોનું બગડતું નથી. વર્ષો સુધી એને દાટી રાખો તો પણ સોનું કોવાતું નથી, સોનાને કોઈ કાટ લાગતો નથી, સોનું કોઈ બગડી જતું નથી. એને તડકે રાખો, ઠંડીમાં રાખો તોય કિંમત ઘટતી નથી. એમ BAPSના કાર્યકર્તાઓ છે ને સોના જેવા છે, એકદમ એને કોઈ પણ પરિસ્થિતિની અંદર રાખો તો પણ એનું ઘનિષ્ઠ સ્વરૂપ છે, એનામાં અંતરદૃષ્ટિ છે, એનામાં સાધના છે, એનામાં સુધરવાની વૃત્તિ છે, એ ક્યારેય બગડે એવા નથી, સતત સુધારાની તક શોધતા હોય છે. એવા એક કાર્યકર્તા છે અમારા મનીષભાઈ નાકરાણી. મનીષભાઈને રેડવૂપ નામની કંપની છે, કરોડોનો કારોબાર ચાલી રહ્યો છે, એમનો કારોબાર ચાલી રહ્યો છે અને હજુ પણ બહુ જ મોટા ટાર્ગેટ સાથે પ્રયત્ન કરી રહ્યા છે. તન મન ધનથી આર્થિક સેવાઓ છે, બહુ જ મોટી આર્થિક સેવાઓ કરે છે. પરિવારમાં કદાચ બીજા સભ્યોનો એટલો સહકાર પણ ન મળતો હોય, પણ છતાં મનીષભાઈ નાકરાણી પરાસભામાં આવે, રવિસભામાં આવે, ગોષ્ઠીમાં આવે. એમના ઘરે હું પધરામણી ગયો તો એક ડાયરી રાખી છે, નવો સત્સંગ છે, ડાયરી રાખી છે. રોજ 1.5-2 કલાક જીવનચરિત્ર વાંચવાનું અને 1 કલાક અંતરદૃષ્ટિ કરવાની. 1 કલાક અંતરદૃષ્ટિ કરીને લખે કે આજે મને માન આવ્યું તો આ માન ના આવવું જોઈએ. પ્રમુખ સ્વામી મહારાજ આવડી મોટી સંસ્થા સંભાળે છે, છતાં નાનામાં નાના વ્યક્તિને નમી શકે છે, તો મારે નમવાનો ગુણ ડેવલપ કરવો જોઈએ. પ્રમુખ સ્વામી મહારાજ બીજાને માન આપી શકે છે તો મારે માન આપવું જોઈએ. તો આવી એક આખી ડાયરી બનાવી છે અને જીવનચરિત્રોના આધારે આખું મટીરિયલ તૈયાર કરતા જાય છે. એ કે સ્વામી એટલો આનંદ આવે છે અને કે બહારના કોઈ લોકોના કશું જ વાંચવાની કે સાંભળવાની જરૂર પડતી નથી, એ પરંપરામાંથી મળે છે અને હજુ તો સ્વામી શરૂઆત છે. તો જે ડેન્સિટી છે, સોનું જેવું ઘનીભૂત છે, અંતરદૃષ્ટિવાળું છે, મજબૂત છે, એવા આપણા એક એક કાર્યકર્તા અંતરદૃષ્ટિવાળા છે. કદાચ કોઈકનાથી ભૂલે છે કે પણ કંઈક ભૂલ થઈ ગઈ હોય ખાવામાં પીવામાં, તો અંતરદૃષ્ટિ ખૂબ થાય. એનાથી કદાચ સભામાં મોડું અવાઈ ગયું હોય કે મીટિંગમાં નવાયું હોય તો અંતરદૃષ્ટિ થાય. એટલે આપણા કાર્યકર્તાઓએ જાડી ચામડીના નથી, પણ એ લોકો તેજીને ટકોરા જેવા ને અંતરદૃષ્ટિવાળા સુવર્ણ જેવા કાર્યકર્તાઓ છે. ખરેખર આ સુવર્ણની અંદર જે ડેન્સિટી છે ને, એને લીધે જ એનામાં કન્ડક્ટિવિટીની ક્વોલિટી છે. કન્ડક્ટિવિટી એટલે વાહકતા. કન્ડક્ટિવિટીની અંદર શું થાય કે સોનું હોય એમાંથી તમે વીજળી પણ પસાર કરી શકો, ગરમી પસાર કરી શકો. તો સોનાની આ એક ક્વોલિટી છે, કન્ડક્ટિવિટી. તો સોનું એક વાહક છે. એવી રીતે આપણા કાર્યકરો છે
એ લોકોના જીવનની અંદર પણ આ ક્વોલિટી દેખાય છે, વાહકતા. કારણ કે આપણી સંસ્થાનું જે સ્ટ્રક્ચર છે એમાં કેવું છે, સૌથી પહેલાં પરમ પૂજ્ય મહંતસાઈ મહારાજ કોઈપણ પ્રોજેક્ટ માટે આદેશ આપે, પછી સદગુરુ સંતો પૂજ્ય ઈશ્વરચરણ સાહેબ વગેરે નિર્ણય લે કે હવે આ પ્રોજેક્ટ કરવો છે, એટલે એ સંદેશ પાસ થાય સદગુરુ સંતોમાં. સદગુરુ સંતો પછી મધ્યસ્થ કાર્યાલયના સંતોને વાત કરે, મધ્યસ્થ કાર્યાલયથી પરિપત્ર આવે સંત નિર્દેશકો ઉપર. સંત નિર્દેશકો નિર્દેશકો સંયોજકો ભેગા બેસીને ચર્ચા કરે, એટલે સંત નિર્દેશકનો જે આદેશ થાય એ સીધું જ નિર્દેશકને સંયોજકો એ બધા ઝીલી લે. એ લોકો જે આજ્ઞા કરે એ પ્રમાણે નિરીક્ષકો કરે, નિરીક્ષકમાંથી સંચાલક, સંચાલકમાંથી સંપર્ક કાર્યકર. આ જે વાહકતા છે, કન્ડક્ટિવિટી છે, એ કાર્યકરોના જીવનમાં આપણને દેખાય છે. અને વિધિન ફ્રેક્શન ઓફ ધી સેકન્ડ મેસેજ હરિભક્તો સુધી પહોંચી જાય. અને તમે ગામડે મોકલો તો ગામડે ગામડે જઈને BAPSનો સંદેશ આપી આવે. આપણા રમણભાઈ રાઠવા હરિભક્ત ત્યાં બોડેલીને ગોધરા પંચમહાલ બાજુ વિચરણ કરે છે. સ્વામી એ પોતે ગરીબ હરિભક્ત છે, એમની પાસે સાયકલ પણ નથી, પણ એમને કોઈપણ પ્રોજેક્ટ સોંપ્યો હોય ને, બીજા દિવસે ગામડે ગામડે જઈને પ્રચાર પ્રસાર કરવાનો, સભાઓ કરવાની. હવે એ પ્રદેશ આપણે જાણીએ છીએ, આખો જંગલ પ્રદેશ છે. રસ્તાની અંદર કેટલી વાર એમને વાઘ અને દીપડાનો સામનો કરવો પડે, ચાલતા જતા હોય ને સામેથી દીપડો આવે એટલે ઊભા રહી જાય, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, પછી દીપડો જતો રહે, પછી આગળ વધે. એકવાર તો એક ગામમાં જતા હતા, એક હનુમાનજીનું મંદિર હતું, ત્યાં વૃક્ષ હતું અને વૃક્ષની બાજુમાં વાઘ બેઠો હતો, આને ખબર જ નહીં. તે તો પહોંચી ગયા ને વાઘની સામ સામે ચાર આંખ ભેગી થઈ. હવે દીપડોને વાઘ છે ને એવા પ્રાણી છે કે શિકાર કરીને બેઠા હોય ને તો એ અટેક તો કરે, અને આ તો ઊભા રહી ગયા સ્વામિનારાયણ સ્વામિનારાયણ સર, તો વાઘ ઊભો થઈને જતો રહ્યો. આવું ચાર પાંચ વખત બન્યું પછી તો એવી નડરતા આવી ગઈ ને, બાપા મારી સાથે જ છે, કંઈ વાંધો નહીં આવે. પણ આવી પરિસ્થિતિમાં ગામડે ગામડે કથા વાર્તા કરવા જાય. એ બાજુમાં જૂનાગઢ છે, ગીર પ્રદેશ, ત્યાં કાર્યકરોને સિંહ મળે છે. ત્યાં સાંકરી બાજુ પણ જંગલ એરિયા છે, ત્યાં આપણા ગામિતભાઈ ગમનભાઈ ગામિત પાટી પંચોલ ગામના, એમને કેટલી વાર દીપડો મળે, પણ બાઇક લઈને નીકળી જાય કથા વાર્તા કરવા, સંપર્ક કરવા. અને એવી રીતે શહેરની અંદર પણ, વડોદરાની અંદર આપણા દિનેશભાઈ હરિભક્ત છે, આમ તો સંપર્ક કાર્યકર છે કે સંચાલક નિરીક્ષક પણ નહીં, વર્ષોથી સંપર્ક કાર્યકર, પણ આદર્શ સંપર્ક કાર્યકર. એમને આપણે સેવા સોંપીએ ને એટલે ફોલોઅપ નહીં કરવાનું, એ આપણો ફોલોઅપ કરે કે સ્વામી પ્રોજેક્ટ પૂરો થઈ ગયો હવે શું કરું. તો આ જે કન્ડક્ટિવિટી છે ને એ પણ અદ્ભુત સદગુણ આપણને સોના જેવો આ કાર્યક્રમમાં દેખાય છે. અને બીજું, જ્યારે આટલા બધા સુવર્ણના ગુણોનું વિશદ મનન આપણે કરી રહ્યા છીએ, એમાં સોનાનો એક આગવો ગુણ છે, એબિલિટી ઓફ રેઝિસ્ટન્સ. રેઝિસ્ટન્સ એટલે એના પર વિઘ્નો આવે, કંઈક પ્રશ્નો આવે, છતાં પણ સોનું એ ડગતું નથી, અથવા તો સોનાની કિંમતમાં કોઈ ઘટાડો થતો નથી. એમાં કાર્યકર્તાઓ જ્યારે સાનુકૂળતા હોય ત્યારે જ સત્સંગ કરે એવું નહીં, પણ દુઃખોના ડુંગરો તૂટે, કદી આખું જગત રૂઠે પણ ગુરુજી નહીં ભૂલું તમને, અમે આ યજ્ઞ આરંભ્યો, બલિદાનો અમે દઈશું, આ કાર્યકર્તાના લોહીની અંદર છે. સ્વામી, કેટલાક કાર્યકર્તાઓને શારીરિક પ્રશ્નો એટલા છે. અમારા હરિકૃષ્ણભાઈ રોકડ રાજકોટના સંપર્ક કાર્યકર છે, એને હમણાં જ ઓપરેશન કરાયું મોઢાનું, પાંચમી વાર કેન્સરનું ઓપરેશન મોઢાનું કરાયું, આખું જડબું આ બાજુનું કાઢી નાખ્યું છે અને પગમાંથી હાડકા લઈને એ હાડકા અહીંયા ફિટ કર્યા છે. ઓપરેશનના દિવસે પણ ભજન કરવાનું, માળા ફેરવવાની એટલી તકલીફ પડે. ઓપરેશન થયેલું હતું પહેલાં ત્યારે રાજકોટ જન્મજયંતિમાં સેવા કરી, પાછું પાંચમી વાર ઓપરેશન કરવું પડ્યું, છતાં પણ કોઈ મનુષ્યભાવ નહીં, બાપા જે કરે છે સારું જ કરે છે. અને ઓપરેશન કર્યા પછી બીજા દિવસે બેડ પર આખું અહીંયા સ્વામી કાપી નાખ્યું છે, એટલો સોજો છે, આંખ બંધ થઈ ગઈ છે, એવી પરિસ્થિતિ છે. ત્યાં પૂજા પાથરી આઈવીની નળીઓ લગાવેલી છે અને હરિકૃષ્ણભાઈ રોકડે બધી પૂજા કરી છે, દ્રઢતા સાથે પૂજા કરી છે. આ સોના જેવા કાર્યકર્તાઓ છે. અને ક્યાંક મૃત્યુ જેવી ઘટના સ્વામી બની જાય છે ક્યારેક આપણા હરિભક્તોના કાર્યકર્તાઓના પરિવારમાં. અમારા રાજકોટના જ હિતેશભાઈ ભંડેરી બાદરા ગામના છે, અને હમણાં 10-15 દિવસ પહેલાં જ એમના દીકરા વંદનને અકસ્માતે ડેન્ગ્યુ થઈ ગયો. અને પછી ધીમે ધીમે કરતા પ્રયત્નો તો બધા ડૉક્ટરો કરતા હતા, કાર્યકર્તાઓ પરિવારજનો બધા પ્રયત્ન કરતા હતા, પણ ભગવાનની ઈચ્છા મહારાજની ઈચ્છા કંઈક જુદી હશે. તો વંદનનો ડેન્ગ્યુ વધતો ગયો, ઓક્સિજન પર વેન્ટિલેટર પર,
અને એમ કરતાં કરતાં કિડની ફેલિયર, લીવર ફેલિયર, ફેફસા અને હાર્ટને બધું ફેલિયર થઈ ગયું. કોમામાં જતો રહ્યો. મારી પાસે 3-4 વાર મળવા આવ્યા, પણ જે મેં સ્થિરતા જોઈને, પોતાનો 7 વર્ષનો દીકરો મૃત્યુની પથારી પર હોય અને કાર્ય કરતા એ મારી આગળ કોઈ ભારે શબ્દોમાં ફરિયાદ કરી નથી. બીજું સ્વામી, એ બાળક નાનો હતો ત્યારથી એટલો ધડતાવાળો, એની મમ્મીને અને બંનેને સંકલ્પ હતો કે એને સાધુ બનાવો છે. એની મમ્મીને સ્વપ્નમાં દર્શન દઈને બાપાએ કીધું હતું કે એને સાધુ બનાવશું ને વંદન પ્રિય સ્વામી નામ પાડશું. વંદન નામ હતું તો વંદન પ્રિય સ્વામી નામ પાડશું, એને સાધુ કરવાનો છે. તો ભાદરામાં એનો અગ્નિ સંસ્કાર કર્યો અને સાધુને જેમ પાલખીમાં બેસાડે એમ નાનકડો બાળક હતો 7 વર્ષનો, એમ ખુરશીમાં બેસાડ્યો, સ્નાન કરાયું અને ભગવા કપડાં પહેરાયા સ્વામી, ભગવા કપડાં, ભગવું ધોતી બધું પહેરાયું અને ભવ્ય સાધુની જેમ અગ્નિ સંસ્કાર કર્યો. અને તરત જ પાછો હિતેશ અહીંયા સભામાં આવી ગયો, સેવામાં આવી ગયો, કાર્યકર તરીકે જોડાઈ ગયો. આ જોતા લાગે કે સોના જેવા આપણા કાર્યકર્તાઓ છે. આવી મૃત્યુ જેવી ઘટના, અને એ પણ 40-45 વર્ષે એકનો એક દીકરો મૃત્યુ મરી જાય, દીકરાનું મૃત્યુ થાય, પાછળ છોકરી પણ નથી ને છોકરો પણ નથી, છતાં પણ સત્સંગમાં લેશ માત્ર મોળપ ના આવે ત્યારે લાગે કે આ લોકોની અંદર સત્સંગની ધરતા એ ખરેખર સુવર્ણ સમી છે. ખરેખર સોનાની અંદર જે એબિલિટી છે પડકારોને ઝીલવાની, એ આપણા કાર્યક્રમમાં છે. અને એટલા માટે તો આપણે કીર્તનમાં ગઈએ છીએ ને, સોનાને લાગે ક્યાંથી કાટ રે સંસારી મનવા, લોઢુમાં કટાઈ જાય, તાંબુઆ લીલુડું થાય, ઝેરીલા વાયરામાં જાતે ખવાઈ જાય, પણ સોનાને ન હોય ઉચાટ હો સંસારી મનવા. આ કાર્યકરોને આટલા દૈહિક પ્રશ્નો આવે, સામાજિક પ્રશ્નો આવે, આર્થિક પ્રશ્નો આવે, છતાં પણ એ બધું સહન કરવાની જે એબિલિટી છે ને, એ સોના જેવો સદગુણ છે. અને સાથે બીજું મને યાદ આવે છે સ્વામી, સોનાનો જે ગુણ છે ને, રિફ્લેક્ટિવિટી. યસ, જેમ રેડિયમ ચળકે ને એમ સોનાનો એક ચળકાટ હોય છે, અને સોનું પોતાનો ચળકાટ બહુ ગુમાવતું નથી. આમ તમને જણાવી દઉં કે અમારા રાજકોટમાં સોનાનો મેક્ઝિમમ ધંધો થાય છે. રાજકોટ એ સોનાનું ચાંદીનું ધામ છે અને સાથે સાથે ઇમિટેશનનું પણ ધામ છે. એટલે અમારા અહીંયા કેટલાક કાર્યકર્તાઓ જે બેઠા છે ને, એ ઇમિટેશનનું કામ કરે છે પણ સોના જેવા છે. આ લોકોનો ચળકાટ હોય છે. હવે તમને એમ થશે કે કાર્યકર્તામાં શેનો ચળકાટ, કારણ કે લોકોને આપણે વ્હાઇટ એન્ડ વ્હાઇટ સિવાય બીજું પહેરવા દેતા નથી. હવે કંઈ સારા ચળકાટવાળા કપડાં પહેરે, કંઈક પેલી લાઇટોવાળા કપડાં પહેરે, લગ્નના દાડે પહેરતા હોય એવા એવા બૂટ પહેરે લાઇટોવાળા, એવું કંઈક કરે, ફેશિયલ કરે, મેકઅપ કરે, પાવડર હોય તો ચળકાટ થાય. આ કાર્યકર્તાઓમાં ચળકાટ છે એનો. જ્ઞાતિ સામાન્ય હોય, કપડાં સામાન્ય હોય, માથામાં વાળ હરખાના હોય, ઘણાને તો ટાલ પડી ગઈ એ સત્સંગમાં આવ્યા પછી, અને એટલી બધી સેવાઓ બધી કરે ને આ બધું, અને તોય કાર્યકર્તાનો ચળકાટ સ્વામી, એટલે એ ચળકાટ એના સદગુણોનો છે, એની સેવાનો છે, એની ભક્તિ ભાવનાનો છે, એના સમર્પણનો છે. એવા અમારા એક કાર્યકર છે સુરેશભાઈ મારકણા. સુરેશભાઈ મારકણા રાજકોટના સન્નિષ્ઠ કાર્યકર છે, ખારવા ગામના છે. હવે એમને તમે જોવો ને તો મોઢા પર ચળકાટ નથી, શ્યામ વર્ણના છે, અને સાવ ભણતર પણ એનું એક સાવ સામાન્ય ભણતર છે, પણ પ્લાસ્ટિકની ફેક્ટરી જે ચાલે છે, બાપાની કૃપાથી ફેક્ટરી સારી ચાલે છે. ભાદરા મંદિરમાં રોજના થાળની સેવા છે એની, રોજના થાળની સેવા, આખી 12 માસની સેવા છે. અક્ષરદેરીમાં સેવા, સારંગપુર સેવા, અહીંયા સેવા, અને પોતે આવડો મોટો ધંધો ચલાવે છે, છતાં પણ રવિ સભા પર આ સભા ગોષ્ઠી બધામાં હાજર રહેવાનું, બધાને રમાડવા જમાડવા, બધી સેવા કરવાની, અને સાથે પ્રસાદની સેવા હોય તો પ્રસાદની સેવામાં પોતે પીરસવા ઊભા રહી જવાનું, બનાવવા ઊભા રહી જવાનું, સેવા કરવાની. અને આ કાર્યકર્તાઓ લાખો રૂપિયાની સેવા કરે ને તો પણ એની નમ્રતાનો ચળકાટ છે, એની સેવાનો ચળકાટ છે, એની ભક્તિનો ચળકાટ છે, એની પવિત્રતાનો આ ચળકાટ છે. એટલે આપણા કાર્યકર્તાઓની આ સોના જેવી ખરેખરી વિશેષતા છે. ખરેખર આવો સદગુણોનો જે ચળકાટ છે એ બહુ રેર હોય છે, આખી દુનિયામાં નથી હોતું. જેમ સોના માટે પણ કહેવાય છે કે જે સોનું જે એવી ધાતુ છે એનો જે સદગુણ છે એ છે રેરિટી. એટલે ગોલ્ડ કેન બી ફાઉન્ડ બટ નોટ મેન્યુફેક્ચર્ડ. સોનું જે છે એને બનાવી શકાતું નથી. સોનુંનું આપણે શોધીએ છીએ, ભગવાને સોનાની ખાણોમાં સોનું મૂક્યું છે. સોનામાંથી ઘરેણાં બને, સોનું કોઈ બનાવી ન શકે, એ તો ભગવાને બનાવેલું એ તત્વ છે. તો એવી રીતે જેમ સોનું છે, ઘણી બધી ધાતુઓ, બધી સારી ધાતુઓ છે, લોખંડ પિત્તળ બધી ઉપયોગી છે, પણ સોનું છે ને એ બહુ રેર છે. રેરિટી એટલે વિરલતા,
વિશેષતા. એમ અત્યારે 8 અબજથી વધારે પોપ્યુલેશન વિશ્વનું થઈ ગયું, પણ એમાં આપણો કાર્યકર ઊભો હોય ને એ જુદો પડે. એ વિરલ લાગે, એ વિશેષ લાગે એમના જીવનથી, એમના સદગુણોથી. અને એટલા માટે તો આપણે જ્યારે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ ઉજવ્યો, તે વખતે એ શતાબ્દી મહોત્સવમાં 30 દિવસ સુધી રોજ અનેક મહાનુભાવો આવતા. એમાં પોલિટિશિયન્સ પણ હતા, મોટા મોટા ઉદ્યોગપતિઓ હતા, સાધુ સંતો પણ હતા. અને દરેક જે ત્યાં પ્રવચન કરવા આવે ને, બધી વાતો કરે, પણ દરેકના મુખમાંથી આપણા કાર્યકરો અને સ્વયંસેવકોની વાત એમના વખાણ તો આવે છે. એમાં પણ આપને યાદ હશે કે ઘણા સાધુ સંતો આવતા હતા. એમાં એક બહુ સારા સંત છે, દેશ વિદેશમાં ખૂબ સારું હિન્દુ ધર્મનું કામ કરે છે. એમણે વાત કરી હતી કે 80,000 સ્વયંસેવકો છે અહીંયા. ધીસ ઇઝ રિયલી અનબિલીવેબલ, મનાતું જ નથી. પછી એમણે મસ્તા હસતા વાત કરી કે બહાર આવો કંઈક ઉત્સવ થાય ને, એમાં 80,000 જોનારા નથી હોતા, 80,000 વિઝિટર નથી હોતા, અહીંયા 80,000 તો સ્વયંસેવકો છે. આ સ્વયંસેવકો એટલે આપણા સંપર્ક કાર્યકરો, કાર્યકરો બધા. એટલે આ લોકોને બહુ આશ્ચર્ય થયું. ખરેખર આ રેરિટી, આ વિરલતા આપણા આ કાર્યકરોનો સોના જેવો અદ્ભુત સદગુણ છે. આપે જે સ્વામી પ્રસંગ કીધો ને, મને રાજકોટનો છેલ્લે એક પ્રસંગ યાદ આવે છે. પૂજ્ય યોગી સ્વરૂપ સ્વામીના વખતમાં અમે બંને એમની ઓફિસમાં બેઠા હતા, અને રામકૃષ્ણ મિશનના એ સમયના તત્કાલીન અધ્યક્ષ હતા પરમ પૂજ્ય પ્રભવાનંદ સ્વામીજી. બહુ જ સારા સંત હતા. એ અમારી બંને સંતો સાથે બેઠા હતા, બધો વાર્તાલાપ થયો, ઘણું બધું શીખવા જેવું એમના જીવનમાંથી હતું. પછી મેં એમને સહેજે પ્રશ્ન પૂછ્યો, બહુ માયાળુ હતા. બધું, સ્વામીજી આપ BAPS સંસ્થા સાથે ઘણા સમયથી સંપર્કમાં છો, તો BAPSનું આપને શું સૌથી વધારે ગમે છે? તો એમણે બહુ સરસ વાત કરી, મને કે આપના ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ માટે મને બહુ જ રિસ્પેક્ટ છે, બહુ જ આદર છે, બહુ પવિત્ર સંત છે. પછી અક્ષરધામ એ ભવ્ય છે, દિવ્ય છે, પણ કે મને સૌથી વધારે ભાવ એક બીજી વસ્તુ પ્રત્યે છે ને, બહુ વધારે સ્પર્શે છે. બધું કઈ વસ્તુ છે સ્વામી? મને કે તમારી પાસે જે ડેડિકેટેડ વોલિયન્ટર છે ને, એ મને સૌથી વધારે સ્પર્શે છે, તમારા કાર્યકર્તાઓ સ્પર્શે છે. હવે એમને તો વર્ષોનો અનુભવ હોય, આયોજન કરતા હોય, આટલા મોટા સંત હોય, એટલે એને ખબર પડી કે BAPSના કાર્યકર્તાઓ રેર છે, વિરલ છે. અને ખરેખર સ્વામી, આજે આપ રાજકોટ પધાર્યા છો, અને હું તો છેલ્લા 20-એક વર્ષથી અહીંયા સંતો ભક્તો બધા અમે કાર્યકર્તાઓની સાથે આ સેવા ભક્તિ કરીએ છીએ. રાજકોટની અમારી બાળ બાલિકા પાંખ હોય, કે યુવક યુવતી પાંખ હોય, કે અમારી પુરુષ મહિલા પાંખ હોય, કે PR પાંખ હોય, કે ગ્રામ્યની પાંખ હોય, કે મંદિરના અલગ અલગ વિભાગમાં સેવા કરનારા કાર્યકર્તાઓ હોય, બધા સંતો સાથે મળીને એટલું દિવ્ય વાતાવરણ છે. અને અમને બાપાએ એટલા લાભ આપ્યા છે ને, રાજકોટ રંગવાનો સંકલ્પ આપ્યો છે. અમારા કાર્યકર્તાઓ 250 ગામડાઓમાં જઈને 10,000 મણ ઘઉંનો ધર્માદો કરે, આ કાર્યકર્તાઓ કરે સ્વામી. એટલે મારું તો બહુ મોટું સૌભાગ્ય છે, કોણ જાણે કયા વ્રત કર્યા હશે ત્યારે આટલા કાર્યકર્તાઓ મળ્યા. એટલે બહુ જ સુંદર કાર્યકર્તાઓ, આવા સોના જેવા કાર્યકર્તાઓની. આમ સ્વામી, આપણે સંતોએ છે ને સોનું રખાય નહીં, જો ક્યાંય મારે નથી ને તમારે નથી, એટલે સોનું આપણે પહેરતા નથી. કોઈ પૂછે પૈસા રાખો છો, પૈસા નથી રાખતા. કોઈ કે સોનું રાખો છો, સોનું નથી રાખતા. પણ જે સોનાને ટક્કર મારે ને, એવા 2,500 કાર્યકર્તાઓ અમે રાખીએ છીએ. સોનાને ટક્કર મારે એવા 2,500 અમારા કાર્યકર્તાઓ છે, સમર્પિત છે. અને બીજી એક વાત તમને કહી દઉં કે તમે સોના સાથે અમારા રાજકોટના કાર્યકર્તાઓને સરખાવ્યા ને બધું કર્યું ને, પણ સોનાનો એ ભાવ છે ને ડાઉન થઈ ગયો તો હમણાં. સોનું એ પાછું 8,000 હેઠું આવી ગયું હતું, 71,000 પહોંચી ગયું હતું, ડાઉન થઈ ગયું. સોનામાં અપડાઉન થાય, BAPSના કાર્યકર્તામાં અપડાઉન ના થાય. એના ભાવ કઈ દિવસ ઘટે નહીં, એ વધતો ને વધતો જ ભાવ જાય. એ BAPSના કાર્યકર્તા છે, એટલે એમનો સુવર્ણ મહોત્સવ ઉજવવાનો છે ને. એક સાથે આપણને 2,500 કાર્યકર્તાઓના દર્શન થઈ રહ્યા છે, આ શ્વેત વસ્ત્રધારી સાધુઓના દર્શન થઈ રહ્યા છે. BAPS માટે સમર્પિત, જેના જીવનમાં સિદ્ધાંત છે, સ્વરૂપ નિષ્ઠા છે, સેવા છે, સમર્પણ છે, સમજણ છે, એવા કાર્યકર્તાઓના દર્શન થઈ રહ્યા છે. જે લોકો સંસારમાં રહેવા છતાં ભગવાનના બનીને રહ્યા છે, એવા ખરેખર આવા મુક્તોના દર્શન થઈ રહ્યા છે. એટલે હું તો આજની આ ક્ષણને ખરેખર ભાગ્યની ક્ષણ માનું છું. ખરેખર આ ભાગ્યની ક્ષણ તો છે જ. અને આ સુવર્ણ જેવા કાર્યકરો માત્ર 2,500 નહીં આપણે દર્શન થાય છે,
તો એ છાતી ગદગદ ફૂલે છે, આનંદ થાય છે. સ્વામી કલ્પના કરો કે જ્યારે કાર્યકર સુવર્ણ મહોત્સવમાં એ સ્ટેડિયમમાં 1,00,000 કાર્યકરોના દર્શન થશે ત્યારે તો કેવું વાતાવરણ હશે. માત્ર 2,500થી આટલો આનંદ થાય છે. તો એ 1,00,000 કાર્યકરોના દર્શન ખરેખર આપણે પૂર્વના પુણ્ય કર્યા હોય ને તો જ આપણને આવા કાર્યકરોના દર્શન થાય. સ્વામી, મને તો એમ લાગે છે કે બાપાને બહુ ગમે છે આજના પ્રસંગે આપણે આ કાર્યકરોના પવિત્ર જીવન અને દિવ્ય કાર્યને એક ભાવાંજલિ અર્પણ કરતાં દંડવત કરીએ તો કેવું? મને આજે સવારથી આ જ વિચાર આવે છે, પણ આ કાર્યકર્તાઓને જોઈને આપણને આમ સતત એવું થયા કરે કે ખરેખર આ કાર્યકર્તાઓ કેટલું સહન કરે છે. સ્વામી, મંદિરે ના આવે તો આપણું સહન કરવાનું, ઘેર ના જાય તો ત્યાંનું સહન કરવાનું. એટલે 1,00,000 કાર્યકર્તાના તો જ્યારે દર્શન થશે ત્યારે કરશું ને ભાવના કરશું, પણ આ રાજકોટના કાર્યકર્તાઓ છે. અને ખરેખર સ્વામી, આટલા કાર્યકર્તાઓ જ્યારે સેવાભાવી સમર્પણની સ્તનવંદનથી ઘસાનારા, એટલે ખાલી આપણા બેના મનમાં નહીં, અમારા તમામ સંતોના મનની અંદર વિચાર છે કે બધા જ કાર્યકર્તાઓને આપણે દંડવત કરી શકીએ. આમ તો કાર્યકર્તાઓ તો નિર્માની છે, એમના મનમાં કોઈ અપેક્ષાય નથી હોતી, એ તો સંતોને ચરણ સ્પર્શ કરે છે, વંદન કરે છે, પણ આપણા મનમાં લાગણી રહે છે, કારણ કે આપણું તન મન ધનથી ભરણ પોષણ કરનાર આ બધા કાર્યકર્તાઓ છે. આપણને સાજે માંદે પણ સાચવનારા આ કાર્યકર્તાઓ છે. આ કાર્યકર્તાઓ માટે એમના લોહીના સગા એ સગાવાલા નથી, પણ સંતો એ સાચા સગાવાલા છે. એમના ઘરે જ્યારે સંતો પધરામણીએ જઈએ ત્યારે આજ મારે ઘેર થાય લીલા લેર, સંતો પધારે અમારે આંગણે રે, એટલા રાજી રાજી થઈ જાય. પોતાના ઘરે 3 આઈટમ કરતા હોય પણ સંતો આવે ત્યારે મોટો અન્નકૂટ કરી દે છે, એટલી લાગણી ભાવના જેને આપણા માટે હોય. એટલે સ્વામી, મને તેમ થાય છે કે આપણે એક નાનું ઘર છોડીને, થોડાક સગાવાલાને છોડીને આટલા બધા સગાવાલા મળ્યા ને એ આવા હારા મળ્યા તો દંડવત કરવામાં શું વાંધો છે? એટલે આજે સંકલ્પ કરીએ છીએ, બધા જ કાર્યકર્તાઓને દંડવત નથી કરતા, કાર્યકર્તાઓમાં રહેલા અક્ષર પુરુષોત્તમ મહારાજને દંડવત કરવા છે, એમાં રહેલા મહાન સ્વામી મહારાજને દંડવત કરવા છે, એમના સદગુણોને દંડવત કરવા છે, એ સાથે કોટી કોટી વંદન કરવા છે. જય સ્વામિનારાયણ. સુવર્ણ મહોત્સવ આંગણ આયો રે, આંગણ આયો રે, જય હો જય હો જય હો જય હો જય હો. કાર્યકર સુવર્ણ મહોત્સવની જય.